પૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીશું. ફાલ્કન કંપનીના વાહનમાંથી પકડાયેલ રોકડ મામલે સમાચાર છે. કોંગ્રેસના નેતા મનહર પટેલે ડીજીપીને લેખિત ફરિયાદ કરી નોટબંધી બાદ તુરંત પકડાઈ હતી 2.5 કરોડ રૂપિયાની રકમ. સમાચાર મળી રહ્યા છે વીરપુર પોલીસે 2.5 કરોડ રૂપિયાની રોકડ પકડી હતી. વધુ માહિતી સાથે સંવાદદાતા અનિરુદ્ધ નકુમ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અનિરુદ્ધ, શું છે સમગ્ર મામલો? વાત કરવામાં આવે તો નોટબંધી સમયે વીરપુર પોલીસે એક ફાલ્કનની ગાડીમાંથી 2.5 કરોડ રૂપિયા જેટલી જંગી રોકડ રકમ જપ્તી હતી. ત્યારે નોટબંધીમાં ત્યાં તે લોકોની 500 અને 1000ની જે જૂની નોટો હતી તેમાં તેઓની રોકડ સાથે તેઓના ડ્રાઈવરને ઝડપી પાડ્યા હતા. તે ફાલ્કન કંપનીમાં ફક્ત 15,000 રૂપિયામાં નોકરી કરતો હતો. ત્યારે કોંગ્રેસના એક અગ્રણી, અમદાવાદના અગ્રણી છે મનહરભાઈ, એક આરટીઆઈ માગી હતી. તેની અંદર આઈટી વિભાગ અને પોલીસે આ સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલી લીધું હોવાની પણ એક તેને શંકા વ્યક્ત કરી છે. કારણ કે જે પ્રમાણે 2.5 કરોડ 15,000ના પગારદાર વ્યક્તિ પાસે 2.5 કરોડ કેવી રીતે આવ્યા અને ક્યાંથી આવ્યા તે દિશામાં પણ તેઓને આરટીઆઈ માગી છે, પણ હજી સુધી તેને સંતોષકારક કોઈ પણ પ્રકારનો સરકારી તરફથી કોઈ પણ જવાબ નથી મળ્યો. અને તે ઉપરાંત ફાલ્કન કંપની સામે પોલીસે ખરેખર ફરિયાદ દાખલ કરવી જોઈએ, તે પણ ફરિયાદ દાખલ નથી કરી. અને કંપનીના કોઈ પણ અધિકારીઓને કે તેમના માલિકોને કોઈને પણ બોલાવવામાં નથી આવ્યો. ખરેખર આ રકમ જે પકડાની હતી એક શંકાસ્પદ રકમ હતી અને આનાથી પણ વધુ રકમ હોવાની પણ એક વાત અત્યારે બહાર આવી રહી છે કે જે પ્રમાણે આરટીઆઈ કરવામાં આવ્યું છે તેને જોતા આ સમગ્ર આખું પ્રકરણ જે 2.5 કરોડનું તે 2.5 કરોડમાં ભીનું સંકેલી લેવામાં આવ્યું છે, જેની મહત્વની ભૂમિકા આઈટી વિભાગ અને પોલીસની ભૂમિકા અત્યારે બહાર આવી રહી છે. ત્યારે હજી જો આની તપાસ થાય તો ઘણા બધા રકમ બહુ મોટી હોવાની પણ એક વાત બહાર આવી છે. જો તપાસ થાય તો 100% ફાલ્કન કંપનીને તેના ફરિયાદ નોંધાઈ શકે તેમ છે. જી મનીષા, આભાર અનિરુદ્ધ આપનો સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે.